विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आप धोरण आठ की अंदर विज्ञान प्रयोग नंबर 6 डूंगळी ना कोषों की स्लाइड बनावी तेनू माइक्रोस्कोप की मदद थी अवलोकन करो। એટલે આપણે ડુંગળીના કોષોનું અવલોકન કરીશું। ડુંગળી સજીવ છે, વનસ્પતિ છે, એટલે ટૂંકમાં એવું કહેવાનું કે આપણે વનસ્પતિ કોષને પ્રાણી કોષ છે એમાંથી વનસ્પતિ કોષનું અવલોકન કરીશું। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને અલગ આવે છે, તમે શીખી જાય તો એમાં તમે જ્યારે પણ પ્રયોગ કરો ત્યારે તમને સાધન હેતુ આવે, અને હેતુ કહેવાય હેતુ સાધન પદાર્થ આકૃતિ અવલોકન અને નિર્ણય આટલી વસ્તુ તમારે લખવાની હોય છે। વિદ્યાર્થી મિત્રો આપણે ડુંગળીના કોષની સ્લાઇડ બનાવી હોય અને જો એને જોવું હોય તો કયા કયા સાધનો જોઈશું તો ડુંગળી સ્લાઇડ કવર સ્લિપ માઇક્રોસ્કોપ જીપીઓ લોડિંગ પેપર અને પદાર્થોમાં જોઈશે મીઠેલી બહુ સહેલું છે। હવે આ સાધનો અમુક સાધન એવા હોય જેમ કે સ્લાઇડ છે કવરથી શું છે એ પણ આપેલું છે અને મીઠેલી પૂરું શું છે એક અભિરંજક છે એ શેના માટે વપરાય કે જ્યારે આપણે સ્લાઇડ બનાવીશું તો જે ડુંગળીના કોષો હોય એ રંગીન હોતા નથી, એટલે માઇક્રોસ્કોપમાં આપણે જ્યારે મૂકીએ ત્યારે બરાબર દેખાતા નથી। જો આપણે એની ઉપર મીઠેલી પૂરું ભૂરા કલરનું નાખીશું તો શું થશે એ ભૂરા રંગના કોષો થઈ જશે અને આપણને સારી રીતે દેખાશે। બ્લોટિંગ પેપર તમે જાણો છો, એ બ્લોટિંગ પેપરનું કામ શું છે કે પાણી હોય અને શોષવાનું છે। વિદ્યાર્થી મિત્રો પ્રયોગ બહુ સહેલો છે, પહેલાં આવી કાચની તકતી હોય જેને કહેવાય છે સ્લાઇડ, આનું નામ છે સ્લાઇડ, પાટલાની ચોરસ પટ્ટી આવે એને સ્લાઇડ કહેવાય, સ્લાઇડ લઈશું। પછી આપણી પાસે જે ડુંગળી છે એ ડુંગળીનું ઉપરનું પડ આપણે કાઢી નાખીશું, અંદર જાડું પડ આવે એક જાડું પડ લેવાનું અને ચીપિયાની મદદથી એ જાડા પડમાંથી પાછું વચ્ચે તોડવાનું અને વચ્ચેની તોડીને જે પાટલું પડ હોય અને ચીપિયાની મદદથી ખેંચી નાખવું। આ જે પાટલું પડ એટલું હોવું જોઈએ કે કાગળ કાઢવામાં પાટલું આવે એ લઈ અને તમારે પહેલાં આ જે સ્લાઇડ છે એની ઉપર મૂકી દેવાનું અને જો વળી ગયું હોય તો પાણી નાખો, એટલે શું થશે ચીપીઓ અને પાણીને આમ તમે હલાવશો ને તો જે ટેપ પર ચોટી ગયેલા હોય એ ખુલ્લા થઈ જશે અને સિંગલ પર થઈ જશે। ત્યાર પછી એની ઉપર તમારા પાણીને એક ટીપા નાખી દીધા, હવે મીઠેલી લીંબુ નાખીશું એનું એક ટીપું નાખવાનું, એક ટીપું નાખી દો। ત્યાર પછી આ જે કાચની એકદમ પાતળી પટ્ટી આવે કાગળ કરતાં પણ પાતળી પટ્ટી આવે ચોરસ નાની એને કહેવાય કવર સ્લિપ, તો આની ઉપર આપણે આ જે ડુંગળીનો એ છે છેદ લીધેલો છે એની ઉપર આપણે કવર સ્લિપ એવી રીતે મૂકીશું કે આની અંદર હવાના પરપોટા રહેવા જોઈએ, કોની વચ્ચે કવર સ્લિપ અને કાચની તકતીની વચ્ચે, જો હવાના પરપોટા રહી જાય તો પછી આપણને એ બરાબર કોષોની સાથે આ પરપોટા પણ દેખાશે, એટલે પરપોટા રહેવા જોઈએ નહીં અને બરાબર એને ફિટ કરીશું। ત્યાર પછી આગળ જે બ્લોટિંગ પેપર છે એ બ્લોટિંગ પેપરની મદદથી આજુબાજુ જે પાણી છે એ આપણે પાણી સાફ કરી દઈશું અને આ ટકતી બરાબર સાફ કરી અને તેને માઇક્રોસ્કોપ જેનું ગુજરાતીમાં નામ છે સૂક્ષ્મદર્શક યંત્ર અને એમાં ગણ્યું 10,000 ગણું દેખાય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય તો 1,00,000 ગણું મોટું દેખાય એ આપણે જોઈશું એની અંદર મૂકી દીધું। હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તમે જોશો તો આવું દેખાશે, તમે જ્યારે માઇક્રોસ્કોપની અંદર અવસ્થિત જોશો તો તમને આવા ખાના ખાના આકારના કોષો જોવા મળે, આપણા કોષ છે જે ઈંટ દિવાલ હોય એની અંદર ઈંટ કેવી ગોઠવાય છે તમે જુઓ છો દિવાલ પરથી, એવી રીતે ઈંટોની માફક આ તમને ખાના જોવા મળશે, એને દરેક કોષ છે કોષની અંદર આપણને શું જોવા મળે અવલોકન કરતા, અવલોકન કરતા આપણને ઈંટોની માફક ગોઠવાયેલા કોષો જોવા મળે છે અને એ કોષોની
अंदर बाहरना भागमां कोष दीवाल जोवा मळे वच्चे ने जो काळो मोटा मोटो टपका जेवो देखाय छे तेने कोष केंद्र कहेवाय अने टपका टपका जेवी रचना चालू होय तेने कोष रस कहेवामां आवे छे। तो विद्यार्थी मित्रो अवलोकन शुं लखशो के ढूंढीना कोषोमां दीवालमां ईंटो जेम गोठवेली छे तेम आना आकारना कोषो जोवा मळे छे तेमां कोष दीवाल कोष केंद्र અને કોષ રસ જોવા મળે છે। આપણે છેલ્લે લખીશું નીલ। આ રીતે આપણે ડુંગળીના કોષોનો અવલોકન કરી શકાય છે। આ પ્રયોગ પૂરો થયો। હવે આપણે જોઈશું એક તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ। વિદ્યાર્થી મિત્રો બહુ સરળ તફાવત છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું તફાવત હોય। તો વનસ્પતિ કોષમાં કોષ દીવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દીવાલ હોતી નથી। આ કોષ દીવાલ છે એની વાત કરી, વનસ્પતિમાં હોય